વેલકમ ટુ ન્યુ બ્લોગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો આજે તો બહુ લેટ થઈ ગયું છે વિડીયો સ્ટાર્ટ કરવાનું. વાગી ગયા છે 11:30 અને આજે છે રસોઈમાં પોરો. કેમ કે આજે રસોઈ બનાવવાની નથી, આજે અમારા નણંદની ઘરે સાંજે જમવા જવાનું છે. તો અમે અત્યારમાંથી જઈએ છીએ રસોઈ બનાવવાની હોય એટલે. તો હવે ફાઇનલી અમે નીકળવાની ફૂલ તૈયારીમાં છીએ. આ બાજુ જો આ ઈર્ષાળો એટલો છે ને, વિડીયો ઉતારું ને તો જો બધી લાઈટ બંધ કરી દીધી અને જો દરવાજો બંધ કરી દે, આ એટલો ઈર્ષાળો છે. આ છોકરાને છે ને કોઈ જોતો હોય તો લઈ જાજો. તો ચાલો ફ્રેન્ડ્સ, તો હવે અમે જવા માટે નીકળીએ. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ જવા માટે. અને એટલું મસ્ત વાતાવરણ છે તો એમ થાય કે એની ઘરે ન જાઉં, ડાયરેક્ટ ગાડી ડુમસ લઈ લઉં એવું થાય છે. એટલું મસ્ત લોંગ ડ્રાઈવ માં જવાય ને એવું મસ્ત વાતાવરણ છે. વરસાદ આવે તો મજા જ આવી જાય. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી અમે પહોંચી ગયા છે કત્તાર ગામ, મમ્મી ની ભત્રીજી ની ઘરે. અને એ તો સ્પેશિયલ ગાડી ની કી કે નહીં. ફ્રેન્ડ્સ, તો જમીને થઈ ગયા છે ફ્રી. હવે થોડોક આરામ માટે આરામ કરશું અને વાતો કરશું, પછી ઉઠીને ગેસ્ટ આવવાના છે તો બનાવશું રસોઈ. ફ્રેન્ડ્સ, તો વાગી ગયા છે 4:30 અને હેતાંસ ગયો છે સ્વિમિંગ પુલ માં નીચે નાવા, તો અમે પણ એની પાસે જઈએ છીએ. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી પહોંચી ગયા છે સ્વિમિંગ પુલ પાસે અને હેતાંસ ઉપર ગયો ને અમે આવ્યા નીચે સ્વિમિંગ પુલ માં. બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે એટલે બધા પબ્લિક અહીંયાથી વહી ગયું છે. આ બાજુની સાઈડ માં જેમ આપણે રિસોર્ટ માં જઈએ તેવી જ રીતે અહીંયા લોકર ની બાથરૂમ ની બધી વ્યવસ્થા છે. જો અમારા બેન ને અહીંયા રહેવાનું અહીંયા છે. ત્રીનું બેન આવી ગયા છે સ્કૂલે થી અને ડાયરેક્ટ સ્વિમિંગ પુલ માં આવ્યા છે કે હેતાંશ નીચે છે તો હું જાઉં, પણ હેતાંશ તો વહી ગયો. હવે તું એકલી નાઈ નઈ કરીશ કે નહીં કરીશ? પણ હવે તો બંધ કરવાનો ટાઈમ થઈ ગયો. ચાલો સ્વિમિંગ પુલ જોઈ લીધો છે ને હવે જઈએ છીએ ઉપર જીમ એરિયામાં અને ગાર્ડનમાં. કેવો મસ્ત કોયલ બોલે છે. તો આ જીમ એરિયા છે. જો બા આવ્યા છે જીમ માં. નીચેથી અમે બીજા માળ ઉપર, ગાર્ડન છે, અમે બીજા માળના ઉપરના ભાગમાં બીજો માળ થાય, પેલો માળ થાય, નીચેનો બેઝમેન્ટ થાય. ઝૂંપડી જો કેટલી મસ્ત બનાવી છે, વેલની મસ્ત ગાર્ડન છે. તાપીના કિનારે જે બિલ્ડિંગ આવેલું છે કાસોરિયા, અને જોરદાર ગાર્ડન છે. અને આ બાજુ જો અમારે પાણીયા ભાઈ પીયુ ક્રિકેટ રમે છે. આ બાજુ છે ચિલ્ડ્રન પ્લે એરિયા. શું છે બોલો તમારે? સામે જો જીનુ ને ક્રીના ભાઈ ચકડી માં રમે, જો જીનુ ચડે છે. અરે વાહ, એ તો તને આવડે છે દીકા? You're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. Friends, so બની ગઈ છે રસોઈ અને ઘડી થઈ આવી છું બહાર ગેલેરીમાં. તો બહુ મસ્ત તાપી મૈયા સામા દેખાય છે, ઝાડવા પવન થી હલે છે. તો બેસવાનું મન થઈ ગયું તો કડી કીધું અહીંયા બેસીને અને આ નિસર્ગ નિસાળું. તો જો મારી સામેનો તમને વ્યૂ બતાવું. જો સાંજના 7:30 વાગી ગયા છે અને બેન ના ઘરે આવી ગયા. બેન ના જો પ્રેમ ને ચાંદી ના વાસણ માં જમાડવાના. જો તમને બતાવું, જો બધી જ વસ્તુ ચાંદી ની છે. વાહ, આ જગ પણ ચાંદી નો બેન. ઊંધિયું શાક છે, રોટલી છે, ગોટા છે, ચટણી છે. અને એમ જોવો બેને અથાણા બનાવ્યા, આ ગોળ કેરી નું, ગાજર નો સંભારો છે, મરચા છે, આ કચુંબર છે, આ શું છે બેન, ગુંદા નું અથાણું છે, પછી આ કેરી નું અથાણું છે, અને આ જો સ્પેશિયલ અથાણા છે આમાં અલગ અલગ જાતના. આ ભાઈ ને વિડીયો માં આવું ગમતું નથી એટલે જો કેવું કરે છે. બાકી જોરદાર રસોઈ બનાવી. પીઓ પીઓ, તમને શરમ આવે તો પીઓ ને. સમજાવો, ગરમા ગરમ ભાત પણ આવી ગયા.
ચાલો તો મસ્ત બેન ના ઘરે થી આવી ગયા છે, એવી જમીન બહુ મજા આવી ગઈ જમવાની, ભાવ ભાવ પ્રેમ હતો પણ મજા આવી ગઈ ખાવાની. તો હવે આ વિડીયો એન્ડ કરીએ છીએ અહીંયા, આવતીકાલે 9 વાગે સવારે પાછા મળીશું. તો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર. 5 6 5 6 7 8 જી કરદા કપતાના હાંદે જલસે તે નચને તો મેરા આજ જી કરદા જી કરદા જી કરદા કપતાના હાંદે જલસે તે નચને તો મેરા આજ જી કરદા.